આજે આ 16 તારીખના મોટા પ્રોગ્રામમાં આત્મીય કોલેજમાં અમે બધા આવેલા છીએ. અમે લોકો છેલ્લા ઘણા ટાઈમથી યોગ અને મેડિટેશન કરીએ છીએ. આજે આ પ્રોગ્રામમાં આવવાનો મેઇન હેતુ એ જ હતો કે આવનારી 21 જૂનના જે મોટો યોગનો દિવસ આવે છે એ દિવસોમાં બધા યોગ કરે અને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ જ અમારી અપીલ છે. યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદીજીના સંકલ્પથી, એમના પુરુષાર્થથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે. આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવ્યું છે અને આ કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમો સમસ્ત ગુજરાતભરમાં ચાલે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મને મુખ્યમંત્રીના નિર્દેશન, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય કરે છે. અમે છેલ્લા વર્ષોથી આ કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમ કરીએ છીએ, પણ આ વર્ષે પણ 100 ડેઝ કાઉન્ટડાઉનના કાર્યક્રમો ચાલુ કર્યા છે. હવે 21 જૂનને 5 દિવસ બાકી રહ્યા છે. તો એ સંદર્ભમાં એ રાજકોટમાં આજે એક મોટું કાર્યક્રમ થયું, જેમાં મોટી સંખ્યામાં લોકો સવારે 5 વાગ્યા આવ્યા છે. મકસદ એક જ છે કે લોકો યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને. યોગ કરવાથી સ્વાસ્થ્ય પણ મળે છે, યોગ કરવાથી શક્તિ પણ મળે છે. યોગ માત્ર એક એક્સરસાઇઝ નથી, યોગ એક પૂર્ણ આધ્યાત્મ વિદ્યા છે, યોગ એક પૂર્ણ જીવન પદ્ધતિ છે. તો આપના ચેનલના માધ્યમથી હું રાજકોટ અને સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે જ્યારે 21 જૂન આવે છે અને યોગ આપણી વિરાસત છે, યોગ આપણી સંસ્કૃતિ છે, તો આપણે બધા ઘરોથી બહાર નીકળીએ, યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ.